साबरकांठा हिम्मतनगर मार्केट यार्ड में एपीएमसी सहित मार्केट यार्ड में खेडूतो मोटी संख्या में पोताना पाक ने वेचवा माटे कतारो लगावी छे। साबरकांठा सहित समग्र गुजरात में मगफळी नो मोटा पाये वावेतर तेमज उत्पादन थई रह्यु छे, त्यारे एपीएमसी सहित मार्केट यार्ड में खेडूतो मोटी संख्या में पोताना पाक ने वेचवा माटे कतारो लगावी छे। त्यारे एक तरफ ओछा पाक उत्पादन साथे आवेला खेडूतोने वधु भाव मळे छे, तो बीजी तरफ सरस पाक उत्पादन साथ हाजर रहे खेडूतोने ओछा भाव मळता खेडूतोमां पण रोष व्याप्यो छे। અમે મગફળીના ભાવ જે છે એ અમને મળતા નથી, અમે વેચી પણ જે 900 થી 1000 રૂપિયા કે 1100 રૂપિયા મળે છે, અને અત્યારે જે નાના લોટ હોય એમને જે આવે છે 1400 સુધી ભાવ આપતા હોય છે, પણ અમને ભાવ આપતા નથી કે જે મળતા નથી, ખાલી ભ્રામક વાતો જ કરતા હોય છે વેપારીઓ કે આટલો ભાવ પડ્યો આટલો પડશે ને એવી, પણ ખેડૂતોની મુશ્કેલીઓ વધતી જાય છે કે ભાવ જે મળતા નથી, ઉત્પાદન પણ મળતું નથી એ પ્રમાણે, અને ખેડૂત હેરાન થતો જાય છે કે ખેડૂતો ખુશખુશાલ છે પણ ખુશખુશાલ નથી। અમે બજારમાં આવ્યા છીએ મગફળી માટે, તો મગફળીના કંઈ ભાવ મળતા નથી। મગફળી જે નાનો ખેડૂત હોય 10 મણ 20 મણ હોય તો એને લગભગ 1400 રૂપિયા સુધી ભાવ મળે, બાકી મોટા ખેડૂતો હોય તો એને કંઈ ભાવ મળતો નથી, એના લગભગ 900થી ચાલુ થઈ 1000 1100 સુધી 1200 સુધી પૂરું થઈ જાય છે। અને આ મગફળીમાં એમ કે ખર્ચ જોવા જઈએ તો એનું 1 હેક્ટરે 20-25 હજાર તો ખાલી એનું બીજનો ખર્ચ થાય છે, અને બાકી જે દવા છે ખાતર છે અને મજૂરી છે આ અમને પોસાય એવું નથી। તો મગફળીમાં લગભગ અમને જો 1500 થી 1700 જેવો ભાવ મળે કે આજે તેલનો ડબ્બો અમે લેવા જઈએ છીએ તો 3500 રૂપિયા તેલના ડબ્બાના છે સિંગતેલના, તો મગફળીનો એના જોઈએ તો એમ કે પોષણક્ષમ ભાવ નથી મળતો। બસ અમારે એ જ કહેવું છે કે અમને સરકાર કંઈક આમાં ભાવમાં સારો એવો સુધારો કરી આપે અને ખેડૂતોને ખુશ થાય એવું કંઈક કરે। તો સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં 600થી વધારે વાહનો સાથે રસ્તાની બંને તરફ 2 કિલોમીટર સુધી ખેડૂતો પોતાના માલ સાથે હાજર થયા છે। જોકે 22,000 બોરીની રેકોર્ડ બ્રેક આવક થઈ રહી છે, તો બીજી તરફ આગામી સમયમાં વરસાદી માહોલની સંભાવના છે અને દિવાળીનો તહેવારના પગલે ખેડૂતો પણ મોટાભાગનો પાક લઈને માર્કેટ યાર્ડ પહોંચી રહ્યા છે, જેમાં મગફળીના ઓછા પાકને સરકારી ટેકાના ભાવથી ખરીદવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ સરેરાશ ઉત્પાદન સાથે પહોંચેલા ખેડૂતોને સરકારી ટેકાના ભાવથી પણ ઓછો ભાવ અપાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। હાલમાં સરકારી ટેકાના ભાવથી પણ ઓછા ભાવથી મગફળી ખરીદાતા ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાયો છે, સાથોસાથ પ્રતિ એકરે હાલમાં મળી રહેલા ભાવથી ખર્ચને પહોંચી શકાય તેમ નથી, ત્યારે હાલમાં સરકારી ટેકાના ભાવથી મગફળી ખરીદાય તે જરૂરી છે। જોકે જાહેર હરાજીમાં સરકારી ટેકાના ભાવથી પણ ખૂબ ઓછા ભાવથી મગફળી ખરીદાઈ રહી છે, જેના પગલે ખેડૂત આલમમાં રોષની લાગણી ફેલાઈ છે।